In the last lecture, we were discussing about in order that and its use. We have seen a lot of sentences, rather three or four sentences of in order that. But it was very easy topic to understand. And now in this lecture, we will finish the topic showing purpose. And we are going to discuss about the last subtopic of purpose, which is so that. So let's start with the sentence pattern of so that. So I am going to write the sentence pattern on the board. સૌથી પહેલા તો કર્તા, તમને ખ્યાલ છે કે આપણે આ જે પર્પસ વાળી વાક્ય રચના હોય છે તો એમાં બે ભાગ પાડેલા હોય છે. પહેલું વાક્ય કે કોઈ પણ હેતુ દર્શાવતું વાક્ય આગળ હોય કે પાછળ હોય એ શું દર્શાવે છે? તો કે ગૌણ ક્લોઝ હોય એ હેતુ દર્શાવે, અને ક્રિયા દર્શાવતું છે કે વાક્યાંશ હોય આગળ હોય કે પાછળ હોય એ શું મુખ્ય વાક્યનો રોલ પ્લે કરતું હોય છે. તો ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યુ ટુ માં આપણે જોયેલું હતું કે કોઈ પણ હેતુ દર્શાવતું વાક્ય આગળ લખો તો તમારે એક્શન વાળું જે ફ્રેઝ હોય છે, વાક્યાંશ હોય છે, ક્લોઝ હોય એ તમારે પાછળ લખવો પડે. અને ઇન ઓર્ડર ટુ વિથ અ વ્યુ ટુ બેમાં એક સરખો હતો. જ્યારે આપણે ઇન ઓર્ડર ધેટ જોયું ગયા વખતે તો એમાં નિશ્ચિત વાક્ય રચના હતી કે ક્રિયા દર્શાવતું સેન્ટેન્સ હોય, ક્રિયા દર્શાવતું ક્લોઝ હોય એ ક્યાં હોય છે? વાક્યની શરૂઆતમાં. અને હેતુ દર્શાવતું ક્લોઝ હોય એ પાછળનું વાક્ય હોય છે, કન્જંક્શન પછી. કન્જંક્શન પહેલાનું ક્રિયા દર્શાવે અને કન્જંક્શન પછીનું હેતુ દર્શાવે. તો ઇન ઓર્ડર ધેટમાં એ નિશ્ચિત રચના હતી, અને એ જ રીતની રચના આવે સો થેટમાં છે. ખાલી ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યુ ટુ એ બેમાં આ સેજ ફરે છે. તો એ તમને ખ્યાલ છે કે એટલું બધું અઘરું નથી. યુ કેન ઇન્ટરપ્રિટ ઇટ બાય યોર સેલ્ફ. તો હવે આમાં જોઈએ કરતા વત્તા ક્રિયાપદ. કાળનું કોઈ પણ બંધન હોતું નથી, ધેટ યુ નો. કરતા વત્તા ક્રિયાપદ કર્મ જરૂરી હોય તો કર્મ. ત્યારબાદ જે બીજી વાક્ય રચના જે જોડાય છે શેનાથી જોડાય છે? કન્જંક્શન થી જોડાય. કન્જંક્શન શું છે? તો આપણે હેડિંગમાં લખેલું જ છે, સો ધેટ. સો ધેટ કન્જંક્શન તરીકેનું કાર્ય કરશે. ત્યારબાદ તો કે ફરીથી કરતા. તમને ખ્યાલ છે કે જો કરતા બીજો લેવો પડે એમ હોય તો પછી બીજો આપણે લેતા હોઈએ છીએ, એ પછી નામ હોય કે સર્વનામ હોય, અથવા તો અહીંયા જે કરતા હોય છે એની જ ક્રિયાનો હેતુ આપણે અહીંયા દર્શાવતા હોઈએ તો પછી આપણે એ કરતાને રિપીટ કરીએ. સર્વનામ હોય તો સર્વનામ મૂકીએ, અને નામ હોય તો પણ આપણે અહીંયા સર્વનામ મૂકવું પડે. તો શું મૂકશું? ફરીથી કરતા, ત્યારબાદ કે અથવા ભૂતકાળ હશે તો કુડ અથવા માઇટ, અને વર્તમાન હશે તો કેન અથવા તો મે. ત્યારબાદ હવે ક્રિયાપદ. ક્રિયાપદ કેવું આવશે? તો ક્રિયાપદ નું મૂળ રૂપ અહીંયા છે. ક્રિયાપદ પહેલું ક્રિયા વાળું છે, વાક્યાંશ હોય છે, ક્લોઝ હોય છે, મુખ્ય ક્લોઝ હોય, મુખ્ય વાક્યાંશ હોય, તો એમાં તમે કાળ પૂછક નું ક્રિયાપદ મૂકી શકો. પણ તમને ખ્યાલ છે કે આપણે અહીંયા કેન કુડ અથવા તો મે માઇટ મૂકીએ તો એની સાથે હંમેશા ક્રિયાપદ નું મૂળ રૂપ જ મૂકાતું હોય, એટલા માટે અહીંયા ક્રિયાપદ નું મૂળ રૂપ કર્મ અને અન્ય શબ્દ. તો આ રીતની વાક્ય રચના એની બને છે.
હવે આપણે એના એક્ઝામ્પલ પણ જોઈએ. કોઈ પણ કરતા તમે લઈ શકો. આપણે નામ લઈએ ભયમ has but a dog. ભયમ કે એક કૂતરો ખરીદ્યો. આ ક્રિયા થઈ, બરોબર છે? આ સાચી ક્રિયા થઈ. પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નું મેં અહીંયા વાક્ય લખ્યું છે. તો આ સાદું વાક્ય થયું. હવે અહીંયા હું સંયોજક મૂકી દઉં છું ધેન. તો ચાલો હવે આની પછી આપણે એનો હેતુ મૂકવો પડશે. સો ધેટ સંયોજક તરીકે મૂક્યું એટલા માટે. મયમ હેઝ બોટ અ ડોગ સો ધેટ. મયમ કે એક કૂતરો ખરીદ્યો. શા માટે ખરીદ્યો? શો હેતુ છે ખરીદવાનો? સો ધેટ. ચાલો હવે આપણે કરતા હું રિપીટ કરું છું. સો ધેટ હી, હી એટલે કોણ? તો કે મયમ. મયમ નામ છે, એ જ નામ, એ જ કરતા અહીંયા રિપીટ કર્યો મેં. બીજો કરતા મેં લીધો નથી, એનો એ જ કરતા અહીંયા મૂકેલો છે. એટલા માટે અહીંયા નામ હતું તો એનું સર્વનામનું રૂપ અહીંયા મુકાય. તમને ખ્યાલ છે કે વાક્યમાં વારંવાર એકને એક નામ રિપીટ કરવાનું હતું નથી, એની જગ્યાએ એનું સર્વનામ મૂકીએ તો પછી એ સારું લાગે, તો એ ભાષા સારી લાગે. એટલા માટે એનું સર્વનામ અહીંયા મેં મૂક્યું છે હી. સો ધેટ હી. ચાલો હવે વાક્ય ક્યાં કાળમાં આપણે આને ગણવું? પૂર્ણ વર્તમાન કાળ છે આપણે, છે તો વર્તમાન કાળ. એટલા માટે કેમ અથવા તો મેં તમે કોઈ પણ મૂકી શકો. સો ધેટ હી કેન ઓર હી મે પ્લે વિથ ઇટ ઇન હિઝ સ્પેર ટાઈમ. So that he may play with it in his spare time. Spare time એટલે કે ખાલી સમય. Mayank has bought a dog so that he may or he can play with it in his spare time. તો કર્તા ક્રિયાપદ has bought, પૂર્ણ વર્તમાન કાળ આપણે લીધો, તમે કોઈ પણ કાળ લઈ શકો. કર્મ a dog. ત્યારબાદ સંયોજક સો ધેટ. આપણે અત્યારે સો ધેટ શીખીએ છીએ એટલે મિત્ર ઘણા આયા. સો ધેટ ની જગ્યાએ તમે પરીક્ષામાં ઇન ઓર્ડર ધેટ એ તો મૂકી હતો, બરોબર છે? તમે સો ધેટ ની જગ્યાએ ઇન ઓર્ડર ધેટ પણ મૂકી શકો. તો સો ધેટ કરતા હી, હી એટલે કોણ? તો કે અહીંયા જે હતો ઈ આપણે અહીંયા મૂક્યો છે. કેન અથવા કેન કોડ અથવા મે માય વર્તમાન કાળ છે એટલે કેન અથવા તો મે એવું લીધેલું છે. ચલો ક્રિયાપદ નું મૂળ રૂપ પ્લે, કર્મ એક, અને અન્ય શબ્દ ઇન હિઝ સ્પેર ટાઈમ. તો આ રીતે આપણું પહેલો સેન્ટેન્સ તૈયાર થયું. તમને સમજાવવા માટે થઈને મેં અહીંયા વાક્ય રચના લખી અને સ્ટેપ બાય સ્ટેપ તમને વાક્ય રચના પ્રમાણે સમજાવેલું પણ છે. હવે વાક્ય રચના ભૂસી નાખું છું અને નવા સેન્ટેન્સીસ આપણે જોઈ. લેટ્સ રાઇટ સમ મોર સેન્ટેન્સીસ ડિસ્ક્રાઇબિંગ. The teacher
punished. Sada Bhutka. The teacher punished Rana. तो चलो एक क्रिया दर्शातु वाक्य थी गयो The teacher punished Ronak. शिक्षके रौनक ने सजा आपी शिक्षके रौनक ने सजा करी क्या का क्या हेतु थी करी शा माटे करी ए हवे आपणे स्वधेय पक्ष એટલે આપો આપ આપણે હેતુ દર્શાવતું વાક્ય લખવું પડશે સ્વધેય ચાલો સો ધેટ હવે પછી મારે કરતા આપણી ઉપર ડિપેન્ડ છે કે આપણે ટીચર ને પાછું કરતા બનાવવું છે કે રોનક ને બનાવવું છે હવે મારે બનાવવું છે રોનક ને કરતા બરાબર છે મારે કરતા ફેરવી નાખવો છે તો હવે અહીંયા પણ બે મળી ગયા છે તો ટીચર ને રોનક બે આપણી સામે જ છે તો હવે બે માંથી તો એ રોનક ને તો આપણે સર્વનામ જ તે મૂકશું કારણ કે કરવાનું નામ અહીંયા આપેલું છે એને પાછું નામ રિપીટ કરવાનું નથી રિપીટ કરીએ તો એ સારું ન લાગે બાકી રિપીટ કરો તો પણ ચાલે સો ધેટ હી કેન બી અ ગુડ આ રીતે આપણે રોનક ના પરસ્પેક્ટિવ થી વાક્ય લખ્યું છે રોનક ના હેતુ માટે રોનક ના સુધારા ના હેતુ માટે વાક્ય લખેલું છે ધ ટીચર પનિશ રોનક સો ધેટ હી કેન બી હી કુડ બી હી કુડ બી અ ગુડ સ્ટુડન્ટ કારણ કે અહીંયા પનિશ છે ને વાક્ય સાદા ભૂતકાળનું છે એટલા માટે કેન ની જગ્યાએ કુડ અથવા તો માઇટ પણ મૂકી શકાય હવે આ જ વાક્ય ને અહીંયા હી એટલે કોણ તો કે રોનક હતું બરોબર છે અહીંયા થી આપણને ખબર પડે કે સ્ટુડન્ટ કોણ છે રોનક હવે કોઈ ટીચર ના પરસ્પેક્ટિવ થી લખવું હોય કોઈ એમ કે ના આપે અમારે ટીચર ને ધ્યાન માં રાખીને લખવું છે તો સો ધે હી can control his behavior. The teacher punished Ronak so that he can કંટ્રોલ હિઝ બિહેવિયર જેથી કરીને તે તેના વર્તનને કાબુમાં રાખી શકે કોના રોનકના વર્તનને શિક્ષકે રોનકને સજા કરી જેથી કરીને તે એટલે કોણ શિક્ષક રોનકના વર્તનને કાબુમાં રાખી શકે નહીતર શું થાય તો કે છોકરો બગડી જાય ને વધારે ઉદંડ બને તો અહીંયા મેં તમને બે પરસ્પેક્ટિવ થી સમજાવી દીધા અને બંને પરસ્પેક્ટિવ માં આપણે કરતા કોણ રાખ્યું છે હી જ રાખ્યું છે અહીંયા છે હા તો વર્તમાન કાળમાં વધારે લખવાની ટેવ હોય એટલે આપણી સ્વાભાવિક એક હોલ સ્વાભાવિક રીતે તે કેન ની કોટ ની જગ્યાએ કેન મુકાય છે પણ મારી જેમ તમારે પણ એ વાતનો ખ્યાલ રાખવો પછી આપણે એક બીજું વાક્ય તો જોઈએ ચિત્રા ઇઝ સ્ટડીંગ a lot so that Chitra is studying a lot Chitra khub j bhane che so that chalo
शाबाटे खुद बने चे सो दैट शी काल क्यों चे चालू वर्तमान काल चे इतना माटे आपने क्या न था तुमने लक्ष्य शक्षु सो दैट शी मे गेट फर्स्ट क्लास Chitra is studying a lot so that she may get first class. Okay, so karta kon chhe? Chitra, kriyapad, chalu vartman kaal, is studying a lot. Anya shabd chhe, karma nathi, akarma nathi. So that conjunction chhe. Karta kon? To ke paachho Chitra ne te repeat kareli. Me. शुकान में मैं अथवा तो केम कोई पण चाले वर्तमान काल छे कि गेट क्रियापद नो मूल रूप फर्स्ट क्लास इने कर्म आपणे गणी शकीए पछी एक वाक्य लईए तो मैनेजर तो मैनेजर हिट्स कैमरास तो मैनेजर हिट्स कैमरास इन द ऑफिस सो दैट ही माइट कारण के क्रियापद क्यों छे भूतकाल से ही माइट की eyes on every employee. The manager fixed cameras in the office so that he might keep his eyes on every एम्प्लॉय मैनेजर ऑफिस में कैमरा लगाव्या कारण जेथी करीने कारण के ने कारण पाछो अलग छे कारण वाला टॉपिक अलग छे जेथी करीने ते दरेक कर्मचारी ऊपर नजर राखी सके नजर राखवा माटे की आईज एवो फ्रेश छे एवो शब्द समूह छे तो आ बधा उदाहरण तमारे तमारी नोटबुक में लखवाना छे तमे तमारे जाते पण बनावीने लखी शको बहु कई अघरी प्रवृत्ति आ छे नहीं एक वाक्य लखिए हाँ मदर गिव हर children
Mother gave her children a puzzle. માતાએ તેના બાળકોને એક પઝલ આપ્યું. સાંજ ભૂતકાળ છે. શા હેતુથી આપી શોધે ધ્યેય ચાલો સાંજ ભૂતકાળ એટલે માઇન્ડ ભૂતકાળ છે એટલા માટે આપણે માઇન્ડ અથવા તો ફૂડ મૂકી શકીએ. સો ધેટ ધે માટે અહીંયા ધે એટલે કોણ તો કે ચિલ્ડ્રન. જો કરતા બદલી નાખ્યો મેં આ વખતે મધરને કરતા નથી રાખ્યો. કોને રાખ્યું છે કોને લીધે છે કરતા ચિલ્ડ્રન એનું પ્રોનાઉનનું રૂપ લખેલું છે ધે સર્વનામનું રૂપ લખેલું છે. So that they could remain એટલે કે રહેવું. They could remain engaged એટલે કે બિઝી વ્યસ્ત. Engaged in mental વ્યસ્ત રહી શકે. એન્ગેજ આપણે લીધેલું છે વ્યસ્ત રહી શકે. તો આપણે પાંચ વાક્ય જોયા છે. Showing purpose na so that na. હવે આપણે આ ટોપિક તો અહીંયા પૂરો થઈ જવાનો છે હમણાં જ. હવે એક બે મિનિટ આપણે સેશનની રહી છે તો હું તમને હોમવર્ક આપી દઉં છું. હું અહીંયા એક વાક્ય લખું છું. તો અહીંયા મેં આ વાક્ય લખેલું છે. હવે આ વાક્યને તમારે સોધેટ વાળા વાક્યમાં, ઇન ઓર્ડર ધેટ વાળા વાક્યમાં, વિથ અ વ્યૂ ટુ વાળા વાક્યમાં અને ઇન ઓર્ડર ટુ વાળા વાક્યમાં ચારે ચાર જે આપણે શોઇંગ પર્પઝના ગ્રામરના ટોપિક જોયેલા છે એમાં તમારે કન્વર્ટ કરવાનું છે. એટલે આ એક જ વાક્ય છે એના તમારે કેટલા ચાર વાક્ય બનાવવાના છે. ઇન ઓર્ડર ટુ વાળું એ કે વિથ અ વ્યૂ ટુ વાળું પણ, સો ધેટ વાળું પણ અને ઇન ઓર્ડર ધેટ વાળું પણ. આ એક જ વાક્યમાંથી જુદા જુદા ચાર વાક્યો બનશે અને તમારે એ ચાર વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ તમારું હોમવર્ક રહેશે. જો કોઈને કાંઈ આમાં તકલીફ હોય, આ ટોપિક આખામાં કાંઈ સમજવામાં કાંઈ તકલીફ પડી હોય અથવા તો આ હોમવર્ક બાબતે કોઈ પણ તકલીફ હોય કે કઈ રીતના બનાવવું તો એ કોન્ટેક્ટ કરી શકે છે. હું તમને હોમવર્ક માટેની પણ અને કઈ રીતના આ ટોપિક બાબતની પણ તમને કોઈ પણ ગેરસમજણ હશે, કોઈ પણ મુશ્કેલી હશે તો એ હું દૂર કરવાનો પ્રયત્ન કરીશ. તો આજ માટે આપણે આટલે સુધી રાખીએ છીએ.